विषय अंग्रेजी धोरण 7 अने 8। विद्यार्थी मित्रों, गया वीक में आपणे एबीसीडी कक्को अने बारक्षरी आ त्रणे त्रण अंग्रेजी नी अंदर तमने तैयार करवा माटे कह्युं हतुं, जेमां अमुक विद्यार्थीओ ज एना जवाब आप्या छे अने तैयार कर्युं छे, बाकी विद्यार्थीओ बाकी छे। ए बाकी रहेला विद्यार्थीओ तात्कालिक एबीसीडी अंग्रेजी कक्को अंग्रेजी बारक्षरी तैयार करीने रजू करे। तो आजे आ तासमां आपणे आगळ वधशुं, जेमां तमारे सामान्य रीते भाषा शीखवा माटे जे उपयोगी सर्वनामो छे ए शीखवाना छे। तो प्रोनाउंसिएशन जे छे उच्चारात्मक अने नामने बदले जे वपराय एने सर्वनाम कहे छे। तो ए जे सर्वनामो छे ए दरेक सर्वनामो तमने आवडता होवा जोईए। तो आपणे सारी रीते अंग्रेजीनी अंदर आगळ वधी शकीए छीए, एटले पायानुं नॉलेज एटले ज्ञान आपणे होवुं जोईए। प्रोनाउन एटले सर्वनामो, बराबर। नाउन एटले नाम थाय, एन ओ यू एन। અને પ્રોનાઉન એટલે સર્વનામો, PRONOUN પ્રોનાઉન। તો સર્વનામો દાખલા તરીકે એકવચન અને બહુવચન બંનેમાં આવતા હોય છે, મારા માટે અથવા તો મારા માટે અથવા તો હું, પ્રથમ પુરુષની અંદર હું, જેને ફર્સ્ટ પર્સન, ફર્સ્ટ એટલે પ્રથમ અને પર્સન એટલે પુરુષ, હું એનું અંગ્રેજી થાય છે આઈ, હુંનું સર્વનામ આઈ। તો પ્રથમ પુરુષ એક વચન છે આઈ, ફર્સ્ટ પર્સન એક વચન, પ્રથમ પુરુષ બહુવચન એનું સર્વનામ છે અમે, જેને અંગ્રેજીમાં વી કહેવામાં આવે, સ્પેલિંગ છે WE। આઈ પ્રથમ પુરુષ એક વચન, વી પ્રથમ પુરુષ બહુવચન। બીજા પુરુષની અંદર સર્વનામ એક વચનમાં યુ, સ્પેલિંગ છે YOU, ઉચ્ચાર યુ થાય, અને યુનું ગુજરાતી તું। બીજો પુરુષ એક વચન આપણે તું કહીએ છીએ ગુજરાતીમાં, અંગ્રેજીમાં એને યુ કહેવાય, YOU। તો બીજો પુરુષ સેકન્ડ પર્સન બહુવચન બીજા પુરુષ નું બહુવચન પણ યુ જ છે, YOU। આપણે ત્યાં ગુજરાતીમાં તું અને તમે કહીએ છીએ, જ્યારે અંગ્રેજીમાં એવા કોઈ ભેદ છે નહીં, એટલે એક વચન હોય તો પણ યુ કહેવાય અને બહુવચન હોય તો પણ યુ કહેવાય, યુ એટલે આપણી સામેની વ્યક્તિ।
તું અથવા તમે એક વ્યક્તિ હોય તો આપણે સામે તું કહીએ, આપણીથી નાના હોય તો, અને આપણી કરતાં મોટા હોય ત્યારે આપણે એને તમે કહીએ છીએ. એક વ્યક્તિ હોય તો એ આપણે તમે કહીએ છીએ, અને એક કરતાં વધારે વ્યક્તિ આપણી સામે હોય તો આપણે તમે બધા એવું કહીએ છીએ. એટલે તમે બધાનું યુ, વાય ઓ યુ થાય, અને એક વ્યક્તિ એને આપણી કરતાં નાની હોય તો આપણે એને તું કહીએ ગુજરાતીમાં, પણ અંગ્રેજીમાં એને આપણે તમે કહેવાનું છે. વાય ઓ યુ, એકનું એક, વાય ઓ યુ, એક વચન અને બહુવચનમાં. તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને પ્લ્યુરલ, પહેલો પુરુષ એક વચન અને બહુવચન. સિંગ્યુલર SINGULER, સિંગ્યુલર, અને SINGULER, સિંગ્યુલર, અને પ્લ્યુરલ PLURAL, પ્લ્યુરલ એટલે બહુવચન, સિંગ્યુલર એટલે એક વચન. ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન સુધી આપણે શીખ્યા, પ્રથમ પુરુષ એક વચન બહુવચન, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એન્ડ પ્લ્યુરલ, સેકન્ડ પર્સન સિંગ્યુલર એન્ડ પ્લ્યુરલ, બીજો પુરુષ એક વચન અને બહુવચન. હવે થર્ડ પર્સન, ત્રીજો પુરુષ અને સિંગ્યુલર પ્લ્યુરલ, ત્રીજો પુરુષ એક વચન અને બહુવચન. ત્રીજો પુરુષ એક વચનની અંદર ત્રણ સર્વનામો છે, હી, એચ ઈ, હી એટલે તે, એક વચન છે. અને ત્રીજો પુરુષ છે હું કે તમે નથી, આપણી સિવાયનો કોઈ ત્રીજી વ્યક્તિ, એને ત્રીજો પુરુષ આપણે કહીએ છીએ. છોકરો હોય તો આપણા સિવાય, મારા કે તમારા સિવાય, તો આપણે એને તે કહીએ છીએ, એનું સર્વનામ હી થશે, એચ ઈ. છોકરી કે સ્ત્રી હોય ત્રીજી વ્યક્તિ તરીકે તો તેને સી કહેવાય, SHE, સી એટલે તેણી. હવે ત્રીજો પુરુષ એક વચનમાં વ્યક્તિ કોઈ ન હોય અને કોઈ પશુ પક્ષી કે નિર્જીવ વ્યક્તિ, નાન્યતર જાતિ, બરાબર, માણસ સિવાય પશુ પક્ષી કે નિર્જીવ વસ્તુ, પછી ટેબલ, પંખો, ખુરશી, અન્ય કોઈ વસ્તુ કે વૃક્ષ, પર્વત કે નિર્જીવ હોય એવી કોઈ પણ બાબત, અને સજીવમાં પશુ પક્ષી કે વૃક્ષો, એ એક વચન, જ્યારે એક વસ્તુ હોય ત્યારે એના માટે આપણે ઈટ વાપરીએ છીએ, અને ઈટનો સ્પેલિંગ છે IT, ઈટ એટલે તે, હી એટલે તે, HE, સી, SHE, સી એટલે તેણી, અને ઈટ, IT, ઈટ એટલે તે, નિર્જીવ વસ્તુ માટે, પશુ પક્ષી માટે, કોઈ વસ્તુ માટે આપણે ઈટ વાપરીએ છીએ. તો પ્રથમ પુરુષ સિંગ્યુલરની જેમ, સેકન્ડ પર્સન સિંગ્યુલર એની જેમ, થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એક વચન, હી, સી અને ઈટ, આ ત્રણ સર્વનામો આવે છે. નાઉન એટલે નામ અને પ્રોનાઉન એટલે સર્વનામ. નામની જગ્યાએ જે વપરાય એને સર્વનામો કહેવાય. તો ત્રીજો પુરુષ, થર્ડ પર્સન
प्लूरल तीजो पुरुष बहुवचन एना माटे दे वपराय अने देनो स्पेलिंग से टी एच ई वाय दे एटले तेवो। जो त्रीजो पुरुष एक वचन ही होय ते अने एमाय ते एक करता बधा वधारे होय ते एटले कोई एक छोकरो अने एक छोकरा करता वधारे छोकरा होय तो आपणे दे कहीए। एक छोकरी सी एटले तेणी एक छोकरी करता वधारे छोकरी होय तो पण दे कहीए। अने कोई स्त्री होय सी एकली अने एक करता वधारे स्त्री होय तो पण एना माटे दे कहेवाय टी एच ई वाय। पछी कोई निर्जीव वस्तु टेबल खुर्शी होय तो आपणे एने ईट कहीए छे। पण एक खुर्शी एक टेबल के एक पंखो एक वृक्ष अन्य कोई वस्तु के कोई प्राणी वाघ बकरी ऊँट सिंह एक होय तो एना माटे आपणे ईट कहीए छे। पण एक करता वधारे कोई वस्तु होय एक करता वधारे सिंह होय तो ध्येय कहेवाय। एक करता वधारे टेबल होय तो ध्येय कहेवाय। एक करता वधारे खुर्शी होय तो पण एना माટે ધ્યેયનો ઉલ્લેખ થાય ધ્યેય એટલે તેવો ધે ચેર્સ તે ખુરશીઓ ધે ટેબલ એટલે એક કરતાં વધારે ટેબલ હોય તો પણ ધે વપરાય। ટૂંકમાં નાન્યતર જાતિ માટે અને કોઈ એક કરતાં વધારે વ્યક્તિઓ હોય આપણા સિવાય હોય હું કે તમે એ સિવાયની વ્યક્તિઓ તો એના માટે ધે વપરાય। એક મોટો સમૂહ હોય તો પણ એને આપણે ધે કહીએ છીએ બરાબર। આમ ત્રીજા પુરુષ બહુવચનમાં ધ્યેય સર્વનામ વપરાય છે તો સર્વનામોના બે પ્રકાર પડે છે એક વચન અને બહુવચન સિંગ્યુલર એન્ડ પ્લ્યુરલ પછી પહેલો પુરુષ બીજો પુરુષ ને ત્રીજો પુરુષ એક વચનની અંદર આવે અને પહેલો બીજો અને ત્રીજો પુરુષ બહુવચનની અંદર આવે। એક વચનમાં આઈ યુ ही सी अने ईट बहुवचन अंदर पहलो पुरुष बीजो पुरुष अने त्रीजो पुरुष पहला पुरुष में बहुवचन में वी आवे अने बीजा पुरुष में बहुवचन में यू आवे एज रीते त्रीजा पुरुष में बहुवचन में धे आवे। आ बधा सर्वनामों छे अने एक वचन ने बहुवचन में आवे छे એ તમારે યાદ રાખવાના છે અને એ આ બરાબર શીખી મૌખિક કરી અને ફરી વાર લેશનમાં તમારે મને જણાવવાના છે।